गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ विडियो लेक्चर में आपणे विषय विज्ञान धोरण 7 जे चेप्टर नंबर 3 अने 4 ने जे आपणे 1 कलाक माटेनी जे टेस्ट लीधी हती जे गई काल एटले के 16/9/2020 ना रोज 25 गुणनी ए विद्यार्थी मित्रों ए टेस्टनुं सोल्यूशन आ लेक्चर में जोईशुं। जो हजी कोई विद्यार्थी मित्रों टेस्ट ना आपी होय अथवा तो न मळी होय तो आ विडियोना डिस्क्रिप्शन बॉक्समांथी तमे टेस्ट पहेला आपो, त्यारबाद आ विडियो जुओ तो तमने ख्याल आवे के आपणे हजी केटली तैयारी छे ए करवानी बाकी छे। तो विद्यार्थी मित्रों, आ टेस्ट माटेनो पहेलो प्रश्न हतो के योग्य विकल्प पसंद करी अने उत्तर आपो, जे 5 गुणनो हतो। तो विद्यार्थी मित्रों, एमां पहेलो विकल्प छे के रेशमनो कीड़ो ए કેટરપિલર અને બી ડીમ છે, તો સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો રેશમનો કીડો વિદ્યાર્થી મિત્રો કેટરપિલર પણ છે અને ડીમ પણ છે, તો એમાંથી બંને આવતા હોય એવો ઓપ્શન છે આપણો સિલેક્ટ કરવાનો થશે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ઓપ્શન નંબર સી છે, એ અને બી બંને, તો જવાબ કયો આવશે? બી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે રેશમના કીડાઓ શેનું નિર્માણ કરી શકે? ઓપ્શન પહેલો છે કે રૂના રેસાઓ, તો વિદ્યાર્થી મિત્રો એ કપાસના રૂમાંથી બને છે। બીજું ચામડું છે, તો એ પ્રાણીના શરીર ઉપરથી મેળવવામાં આવે। ત્રીજું છે કે ઊનના રેસાઓ, તો ઊનના રેસાઓ વિદ્યાર્થી મિત્રો આપણે ઊન એટલે કે કોઈ પણ પ્રાણીઓના શરીર ઉપરથી જે રૂવાટી છે એમાંથી મેળવવામાં આવે। ત્યારબાદ છે રેશમના રેસા, તો એ રેશમના કીડા દ્વારા મેળવવામાં આવે છે, તો જવાબ આવશે રેશમના રેસાઓ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે ક્લિનિક થર્મોમીટર કેટલું તાપમાન માપી શકે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે ક્લિનિક થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટરનો અભ્યાસ કર્યો હતો, તો અહીં તમે તાપમાનની રેન્જ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે અહીં લેબોરેટરી થર્મોમીટરનું એક પણ તાપમાનનું અહીં રેન્જ આપેલી નથી। તો આપણે ક્લિનિકની વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોવી જોઈએ કે આપણે 35 ડિગ્રીથી 42 ડિગ્રી સેલ્સિયસ છે એ શેનું છે? ક્લિનિક થર્મોમીટરનું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 4 છે વિકલ્પ કે તાપમાન માપવાનો એકમ કયો છે? પહેલું છે મીટર, સેન્ટીમીટર, કિલોગ્રામ કે સેલ્સિયસ। તો આપણે બધા જાણીએ છીએ બરાબર કે તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટમાં મપાય છે, એમાં આપણા દેશમાં સેલ્સિયસ માપક્રમ છે એ સ્વીકારવામાં આવ્યો છે એટલે કે સેલ્સિયસમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મો વિકલ્પ છે કે થર્મોમીટરમાં કઈ પ્રવાહી ધાતુ વપરાય છે? અહીં છે પહેલું સોનું, ચાંદી, પારો અને એલ્યુમિનિયમ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ અને થર્મોમીટરમાં પ્રવાહી છે અને લખેલું પણ છે કે કઈ પ્રવાહી ધાતુ, તો સોનું, ચાંદી અને એલ્યુમિનિયમ તો આપણે જોઈએ છીએ ઘન સ્વરૂપમાં આવે છે। તો પારો વિદ્યાર્થી મિત્રો એને મર્ક્યુરી પણ કહે છે બરાબર, ઘણીવાર તમને પારાની જગ્યાએ મર્ક્યુરી પણ આપી શકે, તો ઓપ્શન શું આવશે? સી, પારો, અથવા તો મર્ક્યુરી હોય તો મર્ક્યુરી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન હતો કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો, એ 3 માર્કનો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન હતો। તો એમાં પહેલો પ્રશ્ન કે કોશેટો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જે કેટરપિલર રેશમના તાર વડે આપણે પોતાની જાતને જે ઢાંકી દે છે અને જેને આપણે પ્યુપામાં રૂપાંતરિત પામે છે, તો આ જે ઢાંકવા માટે જે આવરણ બન્યું છે એને આપણે કોશેટો તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 છે કે તાપમાન એટલે શું? તાપમાન માપવા માટે વપરાતા સાધનને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ છે આપણે તાપમાનની વ્યાખ્યા લખવાની છે કે તાપમાન કોઈ પણ પદાર્થ હોય એના ગરમ કે ઠંડા હોવાનું જે પ્રમાણભૂત માપ છે એને શું કહેવાય? તાપમાન કહેવાય। અને તાપમાન માપવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે થર્મોમીટર સાધનનો ઉપયોગ કરીએ છીએ બરાબર, એના નામ પણ તમને યાદ હોવા જોઈએ કે આપણે જે મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે આપણે ક્લિનિક થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર જેને કહીએ છીએ એનો ઉપયોગ કરીએ છીએ। એવી રીતે કોઈ પણ અન્ય તાપમાન માપવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે કોઈ દિવસ દરમિયાનનું લઘુત્તમ મહત્તમ તાપમાન માપવા માટે આપણે લઘુત્તમ મહત્તમ થર્મોમીટરનો છે ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 છે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય? આ વિદ્યાર્થી મિત્રો આપણે સૌને યાદ જ હોવું જોઈએ બરાબર કે માનવ શરીરનું સામાન્ય તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે।
વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં સાથે સાથે તમારે પેપર કેવી રીતે લખવું એ પણ છે અહીં જોવાનું છે, બરાબર. માત્ર ખાલી ઉત્તર જોવાના નથી પણ પેપર કેવી રીતે આન્સર, પછી એની સાથે જવાબ, એ વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર અહીં જે લખેલું છે એ પ્રમાણે આપણે પેપર લખવાનું રહેશે, એ પણ તમારે અહીં જોવાનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 હતો કે નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. એ વિદ્યાર્થી મિત્રો 6 ગુણનો ક્વેશ્ચન હતો, એમાં દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. એમાં વિદ્યાર્થી મિત્રો પહેલો કે ભારતમાં ઘેટાનું પાલન કેવી રીતે થાય છે, તો એમાં જવાબ લખવાનો છે કે ભારતમાં અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે આપણે પાળવામાં આવે છે. ઘેટું છે એ વિદ્યાર્થી મિત્રો શાકાહારી પ્રાણી છે, તે વાંસ અને વનસ્પતિઓના પાંદડાઓ ખાય છે. ઘેટાઓને જે પાળનારા હોય એ તેને ઘણીવાર લીલો ચારો પણ આપતા હોય, દાળનું મિશ્રણ આપતા હોય, મકાઈ, જુવાર અને ખોળ. તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ખોળ શબ્દ આવ્યો છે, તો ખોળ એટલે શું એ પણ તમને સમજ હોવી જોઈએ કે જે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ જે વધેલો જે પદાર્થ છે એને આપણે ખોળ તરીકે ઓળખીએ છીએ, તથા ખનિજ દ્રવ્યો પણ વિદ્યાર્થી મિત્રો એને ખવડાવવામાં છે આવે છે. આમ શિયાળાના જે ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેઓને પાંદડાઓ, અનાજ અને સૂકો સારો પણ ખવડાવવામાં આવે છે. જ્યારે આ પાળેલા ઘેટાના શરીર ઉપરના વાળો એ જથ્થો વધી જાય ત્યારે એ તેને ઊન ઉતારવામાં આવે છે અને આ મેળવવા માટે તેને એ રૂવાટી છે એને કાપવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન છે કે કારણ આપો, ઘેટાના જે શરીર ઉપરથી જે ઊન ગરમીની ઋતુમાં એટલે કે ઉનાળામાં શા માટે ઉતારવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ થશે કે ઘેટા પરથી જ્યારે ઊન એ ગરમીની ઋતુમાં જો આપણે ઉતારવામાં આવે એનું કારણ એ છે કે ગરમીની ઋતુ દરમિયાન તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે એ જીવંત રહી શકે છે, એટલે કે એને ગરમીની છે એ જરૂર હોતી નથી, બરાબર. ઉનાળો હોય તો એને સૂર્યની ગરમી છે એ મળી રહે છે, એટલે કે જીવંત રહી શકે છે. વાળ એ પુષ્કળ પ્રમાણમાં હવા એ પકડી રાખે છે અને હવાને ઉષ્માની એ મંદ વાહક છે, એટલે કે ઉષ્મા હવામાં છે એ મંદ રીતે એટલે કે થોડુંક વહન થઈ શકે છે. આથી આ રૂવાટી તેમને હૂફ છે એ પૂરી પાડે છે, એટલે કે રૂવાટી હોય તો એને ગરમી છે એ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે છે આપણે એને ઉનાળાની ઋતુમાં છે એ વાળ કાપીએ છીએ કે જેના લીધે એના શરીરની છે એ ગરમીની જરૂર હોતી નથી, એના માટે એને જો આપણે રૂવાટી કાઢીએ તો પણ એને તકલીફ ન પડે. જ્યારે જો આપણે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થી મિત્રો વાળની કાતણી કરીએ તો એના શરીરને છે ઠંડક લાગે અને બીમાર પણ પડી શકે છે, એટલે એનું કારણ એ છે કે એટલા માટે એને ઉનાળામાં કાપવામાં આવે છે અથવા તો ગરમીની ઋતુમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મો ક્વેશ્ચન છે કે ક્લિનિક થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ. તો આપણા મગજમાં પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે ક્લિનિક થર્મોમીટર એટલે કે તબીબી થર્મોમીટર જે મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. તો ક્લિનિક થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો આપણે સાવચેતી રાખવી જોઈએ. એમાં પહેલું, જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આવું લખું કે સાવચેતી રાખવી જોઈએ, ત્યારબાદ એના મુદ્દાઓ પાડવા. પહેલો મુદ્દો છે કે થર્મોમીટર એ વપરાશ પહેલાં અને પછી તેને જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક દ્રાવણોથી એને ધોવું જોઈએ કે જે આગળ જે કોઈ વ્યક્તિનો ઉપયોગ કર્યો હોય તો એનો ચેપ છે બીજાને ન લાગે. ત્યારબાદ બીજો મુદ્દો લખ્યો છે કે આ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલાં આપણે જે પારાનું સ્તર છે એ ખાસ કરીને 35 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોવું જોઈએ, એ આપણે તપાસી લેવું જોઈએ. ત્રીજો પોઈન્ટ લખીએ કે થર્મોમીટરના પારાનું લેવલ એ દ્રષ્ટિના સમાંતર રાખીને જોવું જોઈએ, એટલે કે જ્યારે કે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આંખને સમાંતર રહે પારાનું લેવલ એવી રીતે છે આપણે એને જોવું જોઈએ. ત્યારબાદ ચોથો પોઈન્ટ લખવાનો છે કે થર્મોમીટરનો ઉપયોગ એ કાળજીપૂર્વક કરવો જોઈએ, જો તે કોઈ એક કડક પદાર્થ સાથે અથડાય તો તે તૂટી પણ શકે છે. ત્યારબાદનો પોઈન્ટ છે કે થર્મોમીટરનો આંક એ નોંધતી વખતે તેને જ્યારે બલ્બથી આપણે પકડવો જોઈએ નહીં, કે બલ્બથી વિદ્યાર્થી મિત્રો તમે પકડો તો એનું તાપમાન છે વધઘટ થઈ શકે, એટલે આપણે એને બલ્બને ક્યારેય પણ પકડવો જોઈએ નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મો ક્વેશ્ચન છે કે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં
एक करता वधारे पातला वस्त्रों शा माटे पहेरवा जोईए ए चर्चा करो। एनो जवाब आवशे कि एक थी वधु वस्त्रों पहेरवाथी आ दरेक बे वस्त्रोनी वच्चे दरेक बे वस्त्रों वच्चे ए हवा रहेली छे। विद्यार्थी मित्रों भूल थी हता लिखाई गेलू छे हवा रहेली होय छे। आम हवा ए उष्मानु अवाहक छे। આથી શિયાળામાં એકથી વધારે આપણે પાતળા વસ્ત્રો પહેરવાથી એ શરીરની ગરમી એ વાતાવરણમાં જતી અટકે છે। એટલે કે જો થોડી પણ હવા છે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાંથી જાય એક વસ્ત્રમાંથી જાય તો બીજા વસ્ત્રની વચ્ચે એટલે કે પહેલાં અને બીજા બંને વસ્ત્રોની વચ્ચે જે હવાનું જે આવરણ આવેલું છે એ હવા છે ઉષ્માનું મંદ વાહક છે એટલે કે ઉષ્મા બહાર જવા દેતા નથી એટલા માટે આપણું શરીર છે એ હુંફાળું રહે છે। આમ પરિણામે શરીર એ હુંફાળું રહે છે એટલે એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી આમ જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી એ બહાર જતી રોકે છે। તેથી આપણે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં બે પતળા વસ્ત્ર એ પહેરવા વધુ હિતાવહ હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બારમો પ્રશ્ન છે કે રેશમના કીડાના જીવન વિશે એ સવિસ્તાર નોંધ લખો અથવા તો સવિસ્તાર સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો એના જવાબમાં આવશે કે માંદા જ રેશમનો કીડો જ્યારે ઈંડા આપે છે જેમાંથી ડીંબ એટલે વિદ્યાર્થી મિત્રો થશે ઈયળ ઈયળ નીકળે છે જેને કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહીએ છીએ। આમ કેટરપિલર એ વૃદ્ધિ થાય પામીને એટલે કે મોટો થઈને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે જેને એક કોષીય અવસ્થા અથવા તો પ્યુપા કહે છે। તે પોતાની આસપાસ એક જાળું રચે છે અને જેને પકડી રાખવામાં છે મદદરૂપ થાય છે। ત્યારબાદ તે પોતાના જે માથાને અંગ્રેજી આંટડા આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે જે દરમિયાન આ કેટરપિલર એ પ્રોટીનના બનેલા તાતણાઓનો સ્ત્રાવ કરે છે એટલે કે તાતણાઓ કાઢે છે। જેમ કરોળિયાની વિદ્યાર્થી મિત્રો તમે ઝાડ જોયું હોય એવી રીતે એક તાતણો કાઢે છે। આ સ્ત્રાવ કરતો જાય છે જે હવામાં સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે। જ્યારે આ તાર છે નરમ હોય છે જ્યારે હવાના સંપર્કમાં આવે એટલે સખત મજબૂત તાર બને છે। આમ ઝડપથી જ્યારે કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે એક પ્યુમામાં એ રૂપાંતરિત પામે છે। આ ઢાંકવા માટેના જે આવરણ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કોશેટો તરીકે ઓળખવામાં આવે છે। આમ પ્યુમાનો હવે પછીનો આ વિકાસ આ કોશેટોમાં જ એ થાય છે અને રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના એ દોરા મેળવવામાં આવે છે। આમ રેશમના તારનો ઉપયોગ આપણે રેશમના વસ્ત્રો બનાવવામાં થાય છે અને રેશમનો એ નરમ તાતણો એ તેના માપના માપની આપણે સરખામણી કરીએ તો એક સ્ટીલના તાર જેટલો વિદ્યાર્થી મિત્રો એ મજબૂત હોય છે। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર નોંધ લખો। તો વિદ્યાર્થી મિત્રો એમાં વાત કરીએ તો પહેલો પ્રશ્ન બારમો છે। વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે એક બારમો ક્વેશ્ચન કર્યો એ પણ આમાં જ છે બરાબર ભૂલથી અગાઉ આવી ગયો છે કે થર્મોમીટરની આકૃતિ દોરી તેના વિશે સવિસ્તાર માહિતી આપો તથા તેના અવલોકનની એ નોંધતી વખતે રાખવી પડતી સાવચેતીઓ જણાવો। વિદ્યાર્થી મિત્રો અહીં તમને એ માહિતી નહીં આપે કે થર્મોમીટર કયું દોરવું ક્લિનિક થર્મોમીટર દોરવું કે લેબોરેટરી થર્મોમીટર દોરવું। અહીં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ થર્મોમીટર દોરી શકો અહીં મેં ક્લિનિક થર્મોમીટર દોર્યું છે જેથી આપણે અંક છે એ ઓછા દર્શાવવા પડે બરાબર। અહીં 35-42 અંકો હોય છે ક્લિનિક થર્મોમીટરમાં અને એમાં 37 ડિગ્રી સેલ્સિયસ એ મનુષ્યનું સામાન્ય તાપમાન છે તો આપણે એને લાલ અથવા તો કોઈ અલગ હાઇલાઇટ કર્યું। તો આકૃતિ દોરવાની છે સૌ પ્રથમ ત્યારબાદ એનું વર્ણન લખવાનું છે કે તાપમાનનું માપન કરતા એ સાધનને થર્મોમીટર કહે છે। વિવિધ પદાર્થો અને વિવિધ એ પરિસ્થિતિઓમાં તાપમાનનું માપન કરવા માટે આપણે અલગ અલગ થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ। આમ થર્મોમીટરના સમાન જાડાઈવાળી એક પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર એ નળીના અંદરના ભાગે ફૂલેલા બલ્બ જેવી એ રચના આવેલી હોય છે। આ બલ્બમાં એ મર્ક્યુરી એટલે વિદ્યાર્થી મિત્રો થાય કે પારો એ ભરેલો હોય છે। થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમ હોય છે જેને વિદ્યાર્થી મિત્રો સી વડે દર્શાવવામાં આવે છે। થર્મોમીટરના વિવિધ પ્રકારના નીચે મુજબ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દરેક
અહીં સોખવટ નથી કરેલી માટે અને ચાર ગુણનો પ્રશ્ન છે, એટલે આપણે દરેક થર્મોમીટર વિશે થોડું થોડું લખશું. તો સૌપ્રથમ એક કરી લખવાનું છે ક્લિનિક થર્મોમીટર. જે થર્મોમીટર વડે માનવનું અથવા તો માનવ શરીરનું તાપમાન માપવામાં આવે છે જેને ક્લિનિક થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહે છે. આ થર્મોમીટરની રેન્જ એટલે કે વિદ્યાર્થી મિત્રો એના તાપમાન માપવા માટેનો ગાળો 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનો હોય છે. આ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક એક ખાંચ જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ લખવાનું છે, બરાબર, એક ખાંચ જોવા મળે છે જે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું લેબોરેટરી થર્મોમીટર. તો માનવ શરીર સિવાયના જે પદાર્થો છે એના તાપમાન માપવા માટે બીજા થર્મોમીટર બનાવવામાં આવે છે, જેમાંથી એક થર્મોમીટર એટલે કે લેબોરેટરી થર્મોમીટર તરીકે આપણે ઓળખીએ છીએ. આમ લેબોરેટરી થર્મોમીટરની રેન્જ વિદ્યાર્થી મિત્રો -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ સુધીની હોય છે. ત્યારબાદ ત્રીજું થર્મોમીટરની વાત કરીએ તો છે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર, તો વિદ્યાર્થી મિત્રો હવામાન ખાતા દ્વારા જે દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન જે માપવામાં આવે છે એ માપવા માટે જે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે સવિસ્તાર નોંધ લખવાની છે, ત્રણે ત્રણ થર્મોમીટરની નોંધ લખી. ત્યારબાદ હવે આપણે થર્મોમીટરમાં અવલોકનની નોંધતી વખતે જે રાખવી પડતી સાવચેતી વિશે પણ થોડીક માહિતી લખવાની છે. કે પહેલું છે કે ક્લિનિક થર્મોમીટર એ દૃષ્ટિના સમાંતરે તથા લેબોરેટરી થર્મોમીટર છે એ શિરોલંબ રાખવું જોઈએ. બીજું છે કે તો થર્મોમીટરના મર્ક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ જે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી જ બાજુથી હોવો જોઈએ, બરાબર, ક્યાંય કોઈ પાત્રને અડકેલો હોવો જોઈએ નહીં, તેના એ સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે. વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો જે શેડો છે એટલે કે મર્ક્યુરીવાળો જે ભાગ છે એ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં, એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે નોંધ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે તફાવત આપો, જે ચાર ગુણનો ત્રણ ગુણનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે, એમાં અહીં પૂછાયેલો છે તફાવત કે ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહક. તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માના સુવાહક અને મંદવાહક સૌ પ્રથમ છે, તફાવત જ્યારે હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે કોષ્ટક દોરવું છે, ખૂબ જરૂરી છે. અહીં મેં આપેલ નથી વિદ્યાર્થી મિત્રો, પણ તોય મેં મુદ્દા પાડ્યા છે. પણ જ્યારે તફાવત શબ્દ વપરાય એટલે કોષ્ટક દોરવું અથવા તો સામે સામે મુદ્દો એક સરખો લખવો એ જરૂરી છે. પહેલું છે કે તાંબુ, સાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે એ ધાતુઓ ઉષ્માની સુવાહક છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે પદાર્થોના નામ લઈ અને સુવાહક છે એવું કીધું તો એ પ્રમાણે ઉષ્માના અવાહકમાં પણ આપણે પહેલો પોઈન્ટ એ જ લખવો જોઈએ કે કાચ છે, પ્લાસ્ટિક છે, એબોનાઇટ, રબર, સાંબળું આ વગેરે પદાર્થો છે ઉષ્માના અવાહક છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે સુવાહક માટે કે આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન એ સહેલાઈથી થઈ શકે છે. તો સામે અવાહકમાં પણ એવો જ પોઈન્ટ હોવો જોઈએ કે આ પદાર્થમાંથી ઉષ્માનું વાહક સહેલાઈથી થઈ શકતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા છે, જે ચાર ગુણના આપણે પૂછ્યા હતા, એમાં જોડકું છે વિદ્યાર્થી મિત્રો કોલમ એકમાં આપેલા શબ્દને કોલમ બેમાં આપેલા વાક્ય સાથે મેળવીને પૂર્ણ કરો. પહેલું છે કે ઘસવાની ક્રિયા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો શેતુરના પાન, યાક અને કોશેટો આવા ત્રણ શબ્દ તમને આપેલા છે અને સામેની કોલમ સાથે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું બને કે તમે ક્રમમાં લખો જોડો તો તમને એકાદું ના આવડે તો તમે અટકી જાઓ, મૂંઝાઈ જાઓ, આમાં શું આવે એમ કન્ફ્યુઝનમાં આવી જાઓ. તો જોડકા જ્યારે આવે ને ત્યારે તમારે જે પ્રથમ તમને જે સ્પષ્ટ આવડે છે, જે ચોક્કસ તમને ખ્યાલ છે આનો જવાબ આ જ છે, ત્યાંથી જોડવાનું શરૂ કરો. માની લો તમને એક ખ્યાલ હોય કે શેતુરના પાંદડા, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમને ખ્યાલ હોય કે રેશમના કીડાનો ખોરાક છે, બરાબર, તો પહેલાં એ જોડી દો એટલે એક ઓપ્શન આપણા માટે ઘટી ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને એક ખ્યાલ હોય દાખલા તરીકે યાક છે એ ઊન આપતું પ્રાણી છે તો તમે એ જોડી દીધું એટલે એ એક ઓપ્શન ઘટી ગયો. હવે ત્રીજો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો તમને એ ખ્યાલ હોય કે કોશેટો, કોશેટો એ તો રેશમના તાર ઉત્પન્ન કરે છે, બરાબર, આગળના લેક્ચરમાં આગળના પ્રશ્નમાં જ આપણે ભણ્યા. તો વિદ્યાર્થી મિત્રો એ તમને યાદ હોય તો એ પણ તમે જોડો. તો તમને જે ઘસવાની ક્રિયા એ કદાચ યાદ ન હોય, કોઈ પણ એક યાદ ન હોય તો જેને તમે વધે એ જોડી શકો, બરાબર, અથવા તો બે હોય તો તમે એમાંથી આ હશે
એવો અંદાજ લગાડી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ઘસવાની ક્રિયા તો એમાં શું આવશે? ઈ ઓપ્શન વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીં પ્રશ્ન રહી ગયેલો છે, તો અહીં જે આપણે બાકી છે એ આપણે જોડી નાખવાનો છે, બરાબર. રીલિંગ પ્રક્રિયા છે તો અહીંયા એ જોડી દેવાનો છે. ભૂલથી ડી ઓપ્શન છે આપવાનો રહી ગયેલ છે. જે ટેસ્ટ તમે આપી છે તમારી જાતે આમાં જોઈ અને ચેક કરી લેવાની છે કે તમને ખ્યાલ આવે કે આપણા કેટલા ક્વેશ્ચન છે એ સાચા લખ્યા, કેટલા અધૂરા લખ્યા અને કેટલા આપણા ખોટા લખ્યા છે. થેન્ક યુ.